અમદાવાદના હેબતપુર ફાટક પાસેથી 10 વર્ષની બાળકી ગાયબ. બાળકીને શોધવા પોલીસે ડ્રોનની લીધી મદદ. ડ્રોનથી આસપાસના ખેતરોમાં કરાઈ રહી છે તપાસ. મોરબીમાં 7 વર્ષની બાળકીના મૃતદેહ મળવાના કેસમાં ચોંકાવનારો ખુલાસો. બાળકી પર દુષ્કર્મ થયો હોવાનો એફએસએલના રિપોર્ટમાં આવ્યું સામે. રાજ્યમાં પોલીસ વિભાગના આરઆર સેલને કરાયો બંધ, તો પીઆઈ પીએસઆઈના ડ્રેસમાં લાગશે બોડી કેમ. સીએમ રૂપાણી બોલ્યા, સરકાર પૂર્વગ્રહ રાખ્યા વિના કરશે કામ. ખુલ્લા મેદાનમાં મોટી સંખ્યામાં થઈ શકશે કાર્યક્રમો, સીએમ રૂપાણીનું નિવેદન. પરંતુ લગ્નમાં માત્ર 100 લોકોને જ પરવાનગી. સૌરાષ્ટ્રના પ્રવાસે પહોંચ્યા આરએસએસ પ્રમુખ મોહન ભાગવત. 23-24 તારીખે સંઘના અધિકારીઓ સાથે કરશે બેઠક. સુરતમાં ઇન્ડસ્ટ્રીયલ લિફ્ટમાં માથું આવી જતા મહિલાનું મોત. ઉધના વિસ્તારમાં બની ઘટના, પરિવારમાં શોકનો માહોલ. ગાંધીનગરમાં કોંગ્રેસના કોર્પોરેટરની દાદાગીરી. જન્મ મરણના દાખલા મુદ્દે માથાકૂટ થતા સિનિયર ક્લાર્કને માર્યો લાફો. રાજકોટ સિવિલમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકને એચઆઈવી સંક્રમિત લોહી ચડાવ્યાનો આક્ષેપ. કોંગ્રેસે દર્શાવ્યો વિરોધ. પરિવાર સાથે રજૂઆત કરવા પહોંચ્યા કલેક્ટર કચેરી.